3/2/2021 ધોરણ બે ચોપડીમાં પાન નંબર 116 આપણે પાઠ અધૂરો તો હવે ચાલુ કરીશું. શરૂઆત. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99, 100. આપણે પણ જ્યારે રમીએ છીએ ત્યારે આપણે આવી રીતે જ રમીએ છીએ ને. આંખ ઉઘાડીને આજુબાજુ જોઈ તો કોઈ જોવા ના મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવ ભીમને ખીજાવવા માંડ્યો. કૌરવ શું કર્યું? ભીમને ખીજાય એટલે કે ચીડાવવા માંડ્યા. ઝાડીઓ ભીમ ઝાડ પર ચડીને ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણે એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડવું? ત્યાં તો કૌરવ ફરીથી બોલ્યો. કોઈના ટેકે તોફાન, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. જોરથી બૂમ પાડી એના મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથ જેવો પગ પછાડ્યો ધરતી ધ્રુજી. 2-3 કૌરવ તો આમાં રે ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી પણ ગુસ્સામાં જ હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીસાવતા હતા. ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4-5 કૌરવો તો મરી ગયા. ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિંડોળા લેવા માંડ્યું. ઝાડ હલાવવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન આવી ગયો અને ભીમ ખુશ થઈ ગયો. તો આ રીતે ભીમે પોતાનો પરાક્રમ બતાવ્યો. નીચે આપણે જોઈશું, સાચા વાક્યની આગળ ખરાની નિશાની કરો. જે વાક્ય ખરું હોય તે ફરીથી લખો. હવે જો દુર્યોધનને ભીમ બહુ ગમે તો કેવું વાક્ય છે? ખોટું. દુર્યોધનને ભીમ જરાય ન ગમે. ભીમે દુર્યોધનને મુક્કો માર્યો. ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો. આગળ આપણે જોઈશું, છેવટે દુર્યોધન પર દાવ આવ્યો. કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. આ તમારું સાચું વાક્ય છે, તમારે લખી કાઢવાનું છે. પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને, એ સાચું વાક્ય છે, એ તમારે ફરી એને લખી કાઢવાનું છે. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો, એ પણ સાચું વાક્ય છે, તો તમારે એ નીચે લખી કાઢવાનું, એને એ લખી કાઢવાનું છે. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. શું છે આમાં? ભીમે ઝાડ હલાવ્યું એટલે કૌરવો નીચે પડ્યા. હસ્તિનાપુરના રાજકુમાર એટલે પાંડવો અને કૌરવ, એ સાચું વાક્ય છે, એટલે આપણે એને એ લખી કાઢવાનું છે. આંબલી પીપળી રમવાની કૌરવોને બહુ મજા પડી. તો આંબલી પીપળી રમવાની કૌરવ અને પાંડવોને બહુ મજા પડી. નીચે આપણે જોઈશું, આપેલા વાક્યો જેવા જ અર્થ ધરાવતું વાક્ય કયું તે જોડવાનું છે. તો મેડમે જોડ્યું છે, એ પ્રમાણે જુઓ. મેડમ જવાબ બોલે છે, ઝાડ પરથી પટકાયા એટલે ઝાડ પરથી નીચે પડ્યા, એરો કરવાનું છે. ઝાડ હિડોળા લેવા લાગ્યું, ઝાડ આમ તેમ હલવા લાગ્યું. ભીમ બહુ બળ્યો હતો, ભીમ બહુ શક્તિશાળી હતો. ભીમ ફેરો ફોગટ જશે, એના ફેરો નકામો જશે. ભીમને એક યુક્તિ યાદ આવી, ભીમને એક યુક્તિ સૂજી. આગળ જોઈશું આપણે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરી બનાવો. તો મેડમ જવાબ બોલે છે, જુઓ. મારા દાદા મને દરરોજ વાર્તા કહે છે. મારી મમ્મી સવારે છાપું વાંચવાનું બહુ ગમે. મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. ગાયનું દૂધ મને બહુ ભાવે છે.
તો આ રીતે આપણે આ લખવાનું છે કે આડાવડી પ્રશ્નો તે જવાબ આડાવડી થઈ ગયા છે તો આપણે લખવાના છે. નીચે આપણે જોઈશું નો ની નું ના મૂકીને ખાલી જગ્યા પૂરો. તો શું છે, ભીમના હાથ પણ મોટા, મમ્મીનું સ્કૂટર નવું છે, મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું, આજનો નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ, પેન્સિલની અણી તો વાગે એવી છે, દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો, પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને, દુર્યોધનને ભીમની બહુ બીક લાગી, દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. તો આ રીતે આપણે લખી શકીએ છીએ નો ની નું ના એ રીતે. હવે આગળ જોઈશું તમને ગમતા વાક્યો સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો. તો ઉદાહરણ આપ્યું છે, મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. મેડમ જવાબ બોલે છે, મને સાંજે રમવું ગમે, મને સવાર રમવું ના ગમે, મને તાળી મને પાતળી રોટલી ભાવે છે, મને જાડી રોટલી ન ભાવે, મને નીચે મને નીચી સાયકલ ગમે, મને ઊંચી સાયકલ ન ગમે. તો આ રીતે આપણે ધોરણ 2 ને પાન નંબર 116 થી 120 પૂરવાનો છે ચોપડીમાં. ધોરણ 2 ને ચોપડીમાં પાન નંબર 116 થી 120 પૂરવાનો છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.